दादाजी ની શીખ. ઘણા સમય પહેલા એક ગામમાં 7 વર્ષની ચિંકી અને 8 વર્ષનો ગટ્ટુ તેના મમ્મી પપ્પા સાથે રહેતા હતા. ઘરમાં તેમના સિવાય બાળકોના દાદાજી પણ સાથે રહેતા હતા. દાદાજી રોજ સવારે સ્કૂલ જવાની પહેલા બાળકોને એક શીખ દેતા. આપણે ક્યારે પણ ખોટા સામે હાર ના માનવી જોઈએ, જેથી એ ફરી કોઈ સાથે ખોટું ના કરે. ઠીક છે દાદાજી, અમે આ શીખ હંમેશા યાદ રાખશું. આમ કહીને તે બંને સ્કૂલ જવા માટે નીકળી ગયા. થોડી વાર પછી મમ્મી ઘરનું બધું કામ પતાવીને દાદાજી પાસે આવી અને બોલી, પપ્પાજી, હું બજારથી થોડો સામાન લઈને આવું છું. ઠીક છે. આ દુકાન તો બહુ જ સરસ લાગે છે. આજે તો હું અહીંથી જ ઘરનો સામાન લઈશ. દુકાનદાર એમને જોઈને બોલ્યા, આવો આવો, તમારું મારી નવી દુકાનમાં સ્વાગત છે. કહો, તમે શું લેશો? મને 5 કિલો સરસ ચોખા આપી દો. ઠીક છે, હું હમણાં તમારા માટે 5 કિલો સરસ મજાના ચોખા લઈને આવું છું. આલો. ઘરે પહોંચીને તેણે ખાવાનું બનાવવા માટે જેવો થેલો ખોલ્યો કે તે હેરાન થઈ ગઈ. આ ચોખામાં તો કાંકરી છે. લાગે છે દુકાનવાળા ભાઈએ મને ભૂલથી કાંકરીવાળા ચોખા આપી દીધા. એમ વિચારીને એમણે થેલો લીધો અને પાછા નવી દુકાન પર ગયા. દુકાનવાળા ભાઈ, આ ચોખામાં તો બહુ જ કાંકરી છે. ના ના, મેં તો તમને 5 કિલો સારા ચોખા જ આપ્યા હતા. પણ ચોખામાં તો નાની નાની કાંકરી છે. હું કાંકરી નહીં, ચોખા વેચું છું. ખબર નહીં તમે આ કાંકરી પથ્થર ક્યાંથી લઈ આવ્યા. આ સાંભળીને મમ્મીને બહુ દુઃખ થયું, પણ તેમણે દુકાનદારને કહીં કહ્યું નહીં અને ચૂપચાપ ઘરે આવી ગયા. દાદાજીએ મમ્મીને દુખી જોઈને તેમણે પૂછ્યું, શું થયું બેટા? એ દુકાનદારે મને કાંકરીવાળા ચોખા આપી દીધા અને જ્યારે મેં એમને કહ્યું તો એમણે એમની ભૂલ જ ના સ્વીકારી. ત્યારે જ ગટ્ટુ અને ચિંકી પણ સ્કૂલેથી પાછા આવી ગયા. શું થયું દાદાજી? દાદાજીએ તેઓને બધી વાત કહી. બધી વાત જાણીને ચિંકીએ કહ્યું, દાદાજી, આપણે એ દુકાનદારને પાઠ ભણાવવો જ જોઈએ. હા દાદાજી, સવારે તમે જ શીખવાડ્યું હતું કે આપણે ક્યારેય ખોટા સામે હાર માનવી જોઈએ નહીં. એ તો બરાબર છે છોકરાઓ, પણ એને પાઠ ભણાવવા માટે આપણે શું કરી શકીએ છીએ? મારી પાસે એક આઈડિયા છે. અને પછી યોજના અનુસાર દાદાજી પણ દુકાન પર આવ્યા અને બોલ્યા, દુકાનવાળા ભાઈ સાહેબ, મને 5 કિલો સારા ચોખા આપી દો. દુકાનદારે તેને પણ થેલામાં 5 કિલો પાકરાવાળા ભાત નાખીને આપી દીધા. થોડી વાર પછી ગટ્ટુ દુકાન પર આવ્યો. અંકલ, મને 3 કિલો સારા ચોખા આપી દો. દુકાનદારે ગટ્ટુને પણ કાંકરાવાળા ચોખા આપી દીધા. ગટ્ટુ થેલો લઈને ત્યાંથી ચાલ્યો ગયો. ગટ્ટુના જવાના થોડા સમય પછી ચિંકી પણ દુકાન પર આવી. અંકલ, મને 2 કિલો સારા ચોખા આપી દો. અરે, બધા કાંકરા તો ખતમ થઈ ગયા. લાગે છે આ છોકરીને ચોખા જ આપવા પડશે. આવું વિચારીને દુકાનદારે ચિંકીને એક થેલામાં 2 કિલો ચોખા જોખીને આપી દીધા. ચિંકીએ જ્યારે થેલો ખોલી જોયું તો તેમાં ચોખા જ હતા. એમાં એણે દુકાનદારને કહ્યું, નહીં અંકલ, મારે તો એ જ સારાવાળા ચોખા જોઈએ છે જે તમે મારા મમ્મી, દાદાજી અને ભાઈને આપ્યા હતા. આ સાંભળીને દુકાનદાર હેરાન થઈને બોલ્યો, તે ચોખા? પણ એમાં તો અમને ખબર છે એ ચોખામાં કાંકરા હતા. તો પણ તને એ જ જોઈએ છે? હા અંકલ. પહેલા તું મને એ કે પેલા કાંકરાવાળા ચોખા કેમ જોઈએ છે? કારણ કે દાદાજીએ કહ્યું છે કે તે કાંકરા ખૂબ જ કિંમતી છે, એટલા જ માટે તે મોટી બજારમાં જઈને તેને 3 ગણા ભાવમાં વેચી નાખશે. શું? 3 ગણા? હા અંકલ, 3 ગણા. પણ એ તો મારા કાંકરા છે.
તારા દાદાજી એવું કઈ રીતે કરી શકે? પણ હવે તો તમે અમને એ વેચી દીધા છે. વેચી નથી દીધા, ભૂલથી ચોખા સાથે આપી દીધા છે, એટલા માટે એ મારા થયા. પણ કઈ નહીં, તારી મમ્મી દાદાજી અને ભાઈને મળીને મેં કુલ 23 કિલો કાંકરીવાળા ચોખા આપ્યા છે. એના બદલે હું તમને 30 કિલો સારા ચોખા આપીશ. ઠીક છે, તમે એટલું બધું કરો છો તો અમે પણ તમને તમારા કાંકરાવાળા ચોખા પાછા આપી દઈશું. અરે દાદાજી, આ લ્યો તમારા 30 કિલો ચોખા. હવે મને મારા કીમતી કાંકરાવાળા ચોખા પાછા આપી દો. ઠીક છે. દુકાનદારે કાંકરાવાળા ચોખાથી ભરેલા થેલા ઉપાડ્યા અને ત્યાંથી ચાલતો થયો. થેલો લઈને તે સીધો ત્યાંથી મોટી બજારે સોનીના દુકાને ગયો. શેઠજી, આલો હું તમારા માટે થેલો ભરીને કીમતી કાંકરા લાવ્યો છું, હવે જલ્દીથી મને મારા પૈસા આપી દો. સોનીએ થેલો ખોલીને જોયું અને તે હસવા લાગ્યો. કીમતી કાંકરા? અરે આ તો સાધારણ કાંકરી છે, આનો તો હું તને 1 રૂપિયો પણ ના આપું. આ સાંભળીને દુકાનદાર બહુ જ દુખી થયો. એ સમજી ગયો કે જેવી રીતે તે બધા લોકોને ઠગતો હતો, એમ આજે કોઈકે એને ઠગી લીધો છે. અને પછી તેણે નક્કી કર્યું કે હવે હું ક્યારે પણ કોઈ સાથે એવું નહીં કરું. તો બાળકો, આ વાર્તાથી આપણને એ શીખ મળે છે કે અગર કોઈ આપણી સાથે કંઈક ખોટું કરે તો આપણે તેને પાઠ જરૂરથી પઢાવવો જોઈએ, જેથી તે ફરી કોઈ દિવસ કોઈ સાથે કંઈક ખોટું ના કરે.